गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनो धोरण सात गणित यूनिट नंबर त्रण भाग सात। ओके, तो आगलना छ भाग में आप 23 सुधीना क्वेश्चन कम्प्लीट करिया था। आज आप क्वेश्चन नंबर 31 थी स्टार्ट करवा जा रहा है। तो आप जो रहा था आलेख, लंब आलेख संबंधित दाखलाओ जो रहा था। काले आप द्विलंब आधारित एक दाखिल करेलो, एक क्वेश्चन नंबर 30 द्विलंब आधारित दाखिल करेलो। तो अहीं आज अपने द्विलंब आधारित क्वेश्चन जोवाना छे। तो अहीं तमने 2013 14 15 अने 16 मां कार ए अने कार बी, कोई बे जुदी जुदी प्रकारनी कार छे, तेनुं वेचाण संबंधित माहिती आपेली छे, जेने ग्राफ द्वारा दर्शाववानी छे। ओके, तो कार ए तमे जोई शको छो के 2013 14 15 અને 16 માં સતત વધારો થયો છે દરેક કારના વેચાણ। ત્યારબાદ કાર બી માં તમે પણ જોઈ શકો છો ધીરે ધીરે વધારો જોવા મળે છે, 510 530 610 અને 660। તો જુદા જુદા વર્ષના આ માહિતી પરથી આપણને ખબર પડશે કે કઈ કાર સારી વેચાણી છે અને કેમાં વધારે આપણે કારનું વેચાણ કર્યું છે, એ બધી માહિતી આપણને ગ્રાફ દ્વારા મળશે। તો અહીંયા તમારે ગ્રાફ ડ્રો કરવા માટે સૌ પ્રથમ તો દ્વિલંબ છે એટલે આપણે એકના એક પર, એકના એક વર્ષ પર બે આલેખ ડ્રો કરવાના રહેશે। એનો મતલબ અહીંયા આપણે સૌ પ્રથમ એક્સયામ તથા વાયામ ડ્રો કરતા ડ્રો દર વખતે કરીએ છીએ, એ રીતના એક્સયામ તથા વાયમ ડ્રો કરો। ત્યારબાદ એક્સયામ પર વર્ષ લઈશું, 2013 14 15 અને 16 ચાર વર્ષની માહિતી આપેલી છે તો એ પ્રમાણે એને લઈશું। ત્યારબાદ અહીંયા આપણે કાર એક એકમ બરાબર 100 કાર, એનો મતલબ 100 કાર સુધીનો એક એકમ બરાબરનું માપ લઈશું। પ્રમાણ માપ કેટલું છે? ઓકે, 100 કાર। ત્યારબાદ કાર એ આપણે બ્લેન્ક્સ ખાલી વડે અને કાર બી ને લીટા વડે દર્શાવશું, જેથી કરીને આપણે બે મિક્સ થશે નહીં। ત્યારબાદ 100, 200, 300, 400 અને 1000 સુધીની માહિતી આપણે લખી દીધી છે, બરાબર છે, જેટલી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે આપણે કરીશું। ત્યારબાદ જોઈએ તો 2013 કાર એ 360, તો 300 પછી 120 બતાવશે, તો 20, 40 અને 60, તો 360। ત્યારબાદ 510, 500 અને અહીંયા અડધું લીટો તમે જોઈ શકો છો એ 10 બતાવશે, 510। અહીંયા આ લાઈન દોષ ડ્રો કરશે 410, તો 400 પછી અડધો લીટો ડ્રો કરવો છે 410। આ લાઈન ડ્રો કરશે, આ સ્તંભ શું બતાવશે? 530, તો એક આખું અને એક અડધું 10 બરાબર છે, તો 530। 460, 400 અહીંયા કમ્પ્લીટ થાય છે, 420, 440, 460। ત્યારબાદ અહીંયા 600 કમ્પ્લીટ થાય છે, 600 ને અહીંયા એક વધારે અહીં લીટો, તો 610। એ જ રીતે 630 અને 660 અહીંયા આપણે દર્શાવી દીધા છે। આમ ટોટલ માહિતી આપણે આ રીતના દર્શાવીશું। આપણે ધોરણ 6 માં પણ આવા લેખ ડ્રો કરતા શીખી ગયા, તો સૌ પ્રથમ આ લખવાનું ભૂલશો નહીં, વાયામ પર શું છે, એક્સયામ પર શું છે એ, અને એને રિલેટેડ તમે જે કંઈ કામ કરો છો એ બધું જ ધ્યાનમાં રાખો, હોય કંઈ નહીં, બસ એક સ્તંભ આલેખ ડ્રો કરવાના હોય છે। એની નીચે થોડાક પ્રશ્નો આપેલા છે, તો કયા વર્ષમાં બંને કારના વેચાણ વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે? તો અહીંયા તમે અહીંયા બંનેનો તફાવત જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ સૌથી ઓછો અહીંયા જોવા મળે છે, તો કેટલો હશે તફાવત? તો 660। તો 2016 ક્યારે, 2016 વર્ષમાં તફાવત ઓછો છે, રાઈટ? કયા વર્ષમાં? તો 2016 વર્ષમાં તફાવત ઓછો છે, આપણે જે પ્રશ્ન પૂછ્યો તેની જવાબ આપી દીધો। શું તમે કહી શકશો 2016 કાર એની
માંગ ઝડપથી વધી છે. કારણ તો 2016માં કાર એ નો સ્તંભ ઝડપથી વધ્યો છે અને કાર એ તથા બી વચ્ચેનો તફાવત સૌથી ઓછો છે. તેથી કહી શકાય, ઓકે, કહી શકાય કે 2016માં કાર એની માંગ ખૂબ જ વધી છે, હે ને? તમે આમ પણ માહિતી પરથી પણ ખબર પડી જાય કે 460 પરથી ડાયરેક્ટ 730 વહી ગયા, હે ને? કેવડો વધારે ગેપ આવી ગયો છે. તો ખૂબ જ વધારે ઝડપથી માંગ વધી. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 જોઈએ. ફરીવાર દ્વિલંબ આલેખ જ છે. ઓકે, દ્વિલંબ આલેખ અહીંયા આપેલો છે આપણને, તો આપણે એના પરથી જુદા જુદા વર્ષમાં દિલ્હીમાં જો નોંધાયેલા 1990 તથા 2017માં જુદા જુદા દિવસોમાં નોંધાયેલા તાપમાન અહીંયા નોંધ કરેલી છે. 5 જાન્યુઆરી 10, 15, 20 અને 25 જાન્યુઆરી દરમિયાન નોંધાયેલા તાપમાન અહીંયા જો દર્શાવેલા છે. ક્યારે? તો કે 2019. ક્યારે? તો 2017માં, રાઈટ? તો એને અનુસંધાનમાં આપણે અહીંયા જેમ આગળમાં દ્વિલંબ આલેખ ડ્રો કરતા એ રીતના કરી દીધો છે. અહીંયા પ્રમાણમાં કેટલું રાખ્યું છે? 2. તો વાય એક્સ પર 2 અંશ સેલ્સિયસ જેટલું પ્રમાણમાં રાખ્યું છે. 2, 4, 6, 8 બબ્બેનો વધારો કરતા જઈએ છીએ. ત્યારબાદ અહીંયા આપણને જોવા મળે છે એક્ઝામ્પલ દિવસ 5 જાન્યુઆરી, 10 જાન્યુઆરી, 15 જાન્યુઆરી, 20 જાન્યુઆરી અને 25 જાન્યુઆરી. ઓકે, હવે એક તાપમાન આપણને બતાવશે 1990, એક તાપમાન બતાવશે, એક સમ બતાવશે 2017. તો બ્લેન્ક્સ આપણે ખાલી રાખ્યો છે 1990 અને જ્યાં લીટા કરેલા છે 2017નો ગ્રાફ દર્શાવે છે. તો આ રીતના તમારે વ્યવસ્થિત રીતે અહીંયા તમે 20 તો અહીં 20 સુધીનો ગ્રાફ થયો, 22 તો 22 સુધીનો ગ્રાફ થયો, તથા અહીંયા 18 તો 18 સુધીનો ગ્રાફ થઈ ગયો. ઓકે, તથા અહીંયા 20 સુધીનો ગ્રાફ છે, આ ગ્રાફ 22 સુધીનો છે, આ ગ્રાફ 24 સુધીનો છે, આ ગ્રાફ 16 સુધીનો છે, આ ગ્રાફ 18 સુધીનો છે, આ ગ્રાફ 18 સુધીનો છે, અને આ ગ્રાફ 21 સુધીનો ડ્રો કરવામાં આવેલો છે. અહીંયા જો જરા તો 20 છે, તો 20થી અડધો કેટલો થશે? 21. ઓકે, કારણ 2 છે ને, પ્રમાણમાં 2 છે, પ્રમાણ એ કારણે આપણે કયું કરશું? અડધો ડ્રો કરીશું. તો આમ જુદા જુદા 5, 10, 15, 20 અને 25 જાન્યુઆરી દિવસે આ રીતના ગ્રાફ ડ્રો કરી શકાય. તો પ્રમાણમાપ લખીએ, પ્રમાણમાપ 1 એકમ 2 અંશ સેલ્સિયસ. ઓકે, 1 એકમ બરાબર 2 અંશ સેલ્સિયસ. કમ્પ્લીટ છે? તો આ ગ્રાફ તમારે વ્યવસ્થિત તમારી બુકમાં ડ્રો કરવાના છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.